નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના સૌથી અગત્યના સમાચારોની આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો બેંકમાંથી જે લોકો હવે લોન લેનાર હશે એ વ્યક્તિને હવે બોજ વધી જશે એનું મોટું કારણ સામે આવ્યું છે અત્યારે જે લોકો લોન લઈ રહ્યા છે આરબીઆઈના નવા રેપો રેટના નિયમ અનુસાર એચડીએફસી બેંક દ્વારા વ્યાજદરમાં ઝીરો પોઈન્ટ પાંત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણય હમણાં જ લેવામાં આવ્યો છે જે વીસ ડિસેમ્બરથી લાગુ થશે આથી તમામ બેંકમાં લોનનો રેટ છે એ ખાસ કરીને વધી જશે મિત્રો તમારી બેન્કમાં પણ તમે ચેક કરી શકો છો અત્યારે આરબીઆઈના રેપો રેટના વધારા બાદ તમામ બેંકે રેપો રેટમાં વધારો આપ્યો છે આગળ વાત કરીએ તો ખેડૂતોને નુકસાની થઈ ગઈ છે મિત્રો કપાસના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં અને વૈશ્વિક દુનિયામાં મંદી આવતા કપાસના ભાવમાં ફરી એકવાર ચારસોથી છસો રૂપિયાનો ઘટાડો થયો છે અને જ્યારે માર્કેટિંગ યાર્ડ પણ અત્યારે સુમસામ બની ગયા છે ખેડૂતો બે હજારથી રૂપિયા રૂપિયાથી વધારે ભાવ મળે એવી આશા લઈને બેઠા છે અને આપણી સરકાર પાસે એક જ માંગ આપી રહ્યા છે ખાસ કરીને એટલો વધારે ભાવ આવે તો ખેડૂતોને ખૂબ જ સારું પડે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય જિલ્લામાં આ વર્ષે કપાસના વાવેતર બાદ ખેડૂત મિત્રો છે કપાસના સારામાં સારા ભાવ મેળવે એવી આશા છે અને આ વર્ષે પણ મિત્રો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે સારામાં સારો ભાવ ન આવે જ્યાં સુધી કપાસ તમારે આપવો નહીં માર્કેટ કરતાં પણ વધારે ભાવ આવશે મિત્રો ખાસ કરીને આપણે સમયની વાત જોવાની છે વાત કરીએ તો ખાસ કરીને એક તારીખથી પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે મોંઘવારીના માર વચ્ચે રાજસ્થાનના લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે મિત્રો રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોતે મોટી જાણકારી આપી છે મિત્રો હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને જ્યારે કોંગ્રેસની સરકાર છે અને ત્યારે અશોક ગેહલોતે મોટી જાણકારી આપી છે રાજસ્થાન રાજ્યના જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પહેલી એપ્રિલથી ગેસ સિલિન્ડરના ખાસ કરીને જે કિંમત છે એમાં પાંચસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે જે નાના વર્ગના જે લોકો છે ગરીબો છે મજૂરો છે એમને એક તારીખથી પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને આજે સરકાર છે ખૂબ જ મોટી ભેટ કહી શકાય રાજસ્થાનના લોકો માટે મિત્રો આપણે શું કહેવું જોઈએ તો ખાસ કરીને મિત્રો તમે કોમેન્ટ પણ આપો મિત્રો આગળ વાત કરીએ તો આપણા દેશનું નામ ભારત રાખવા માટે ખાસ કરીને દરખાસ્ત મૂકવામાં આવી છે આપણો દેશ ઇન્ડિયાથી ઓળખાય છે તો તે વિશે વાત કરીશું ગુજરાત રાજ્યના આણંદના સાંસદ મિતેશ પટેલે મોટી જાહેરાત આપી છે અંગ્રેજોના સમયથી આપણો દેશ ઇન્ડિયાના નામે ઓળખાય છે જેના કારણે આઝાદીના સેવન્ટી વર્ષ બાદ આપણને ખાસ કરીને ગુલામીનો અહેસાસ પણ હજી થાય છે જેથી દેશનું નામ ભારત રાખવામાં આવે વધુમાં વધુ એમણે એમ કહ્યું છે કે આમ જો ન કર્યું તો આપણને હજી ગુલામીનું વધુ એક પ્રત્યેક પણ ખાસ કરીને દૂર થશે આપણો દેશ ભારત ભારતવર્ષ હિન્દુસ્તાન આર્યવ્રત અને હિન્દ સહિત અનેક નામથી ઓળખાય છે મિત્રો આ વિશે તમારું શું કેવું છે શું આપણા દેશનું નામ ભારત રાખવું જોઈએ તો ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ પણ આપી શકો છો આગળ વાત કરીએ તો ચીન દેશનો સામાન ખરીદવાનું લોકો બંધ કરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે ચીન આપણને આંખ બતાવી રહ્યું છે જ્યારે હું લોકોને એમ અપીલ કરું છું કે ચાઈનાનો સામાન ખરીદવાનું બંધ કરો અને ભારત સરકારને એવી અપીલ છે કે ચાઈનાથી સામાન મંગાવવાનું પણ બંધ કરી દે મિત્રો આપણે વાત કરીએ ભારત દેશની તો અત્યારે ભારત દેશમાં મોટા ભાગનો ચાઇનાનો સામાન આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચાઇના આપણી અંદર પણ રહી રહ્યો છે મિત્રો સાડા સાત લાખ કરોડનો વેપાર ભારત અત્યારે ચાઈના સાથે કરી રહ્યું છે ચાઈના સાથે વેપાર બંધ કેમ નથી કરતા મિત્રો શું આપણે આ વસ્તુ અટકાવી ન શકીએ શું આપણે આ વસ્તુ ન કરી શકીએ તો ખાસ કરીને મિત્રો તમે કોમેન્ટ પણ આપો જેથી કરીને ચાઈનાજા ચાઈના જે લોકો છે એવું એવું જ વિચારે છે કે આપણું જે માલ છે એ ઇન્ડિયામાં એક્સપોર્ટ થાય ને આપણે ખાસ કરીને એવી પણ ઇન્કમ આપી શકીએ તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ તમે કરો શું ચીન દેશનો સામાન આપણે ખરીદવાનું બંધ કરશું તો શું શું થશે તો મિત્રો ને આવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયો તમને મળી રહે